હેલો એવરી માય માઇ નિમ કલ્પના પાર્ગી એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ કલ્પના તો આપણે જે બેઝિક ઇંગ્લિશનું લેવલ વન સ્ટાર્ટ કર્યું છે તેનો આજે સેકન્ડ ડે છે ડે ટુ છે તેમાં આપણે આપણો મેઇન સબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ લેસન વન શીખીશું તે પહેલાં મારી ચેનલ પર ઘણા લોકો જે ઓલરેડી જોડાયા છે તે બધાને વિનંતી છે કે તે તે લોકો આ વિડિયો વધુને વધુ શેર કરે કારણ કે હું એક રિક્વેસ્ટ કરું છું કે હું આ લેવલ એવા લોકોને કમ્પ્લીટ કરાવવા માગું છું જે જરાય ઇંગ્લિશ જાણતા નથી ઓકે તમને તો ઓલરેડી સારું એવું ઇંગ્લિશ આવડે છે તમે જે આપણો વિડીયો હોય તેનું હોમવર્ક કરો છો અને સારી સારી કમેન્ટ પણ કરો છો અને હોમવર્ક કરીને મોકલો છો જેથી મને ખબર છે કે તમને ઇંગ્લિશ સારું એવું આવડે છે પણ તમારા ઘરમાં જો તમારા નાના ભાઈ બહેન હોય કે તમારા મિત્રો હોય જેમને જરાય ઇંગ્લિશ આવડતું નથી કે તેઓ જીરો તેમનું બેઝિક પાયો કમ્પ્લીટ કરવા માંગે છે તે લોકોને આ વિડીયો જરૂરથી શેર કરજો હું આ લોકોને જરૂરથી આ લેવલ કમ્પ્લીટ કરાવવા માગું છું કારણ કે તેમને જો આ લેવલ કમ્પ્લીટ કરવું હોય તો તેમને બહાર જવું પડે અને બાર ઇંગ્લિશના ક્લાસીસ જોઈન કરવા પડે અને તેમને ત્રણથી ચાર હજાર ફીસ ચૂકવવી પડે તો આ તક તમને તદ્દન ફ્રીમાં મળે છે ઓકે ટોટલી ફ્રીમાં તમને આ બધા લેસન કમ્પ્લીટ કરવા મળે છે અને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે કોઈ પણ ચેનલ પર તમને આ રીતે બેઝિક તમારું કમ્પ્લીટ કરાવશે નહીં જેથી આ વિડીયો વધુને વધુ જે લોકો ઝીરોથી ઇંગ્લિશ શીખવા માગે છે તેની સાથે શેર કરો અને આ તકનો લાભ તે લોકોને અપાવો મિત્રો અને તેમને પણ કહો કે તમે તો સારી એવી નોટબુક બનાવો અને આ બધા લેસન આજથી જ તમારી અનુક્રમણિકામાં લખી લો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું જો તમારો બેઝિક પાયો કમ્પ્લીટ હશે તો આપણે લેવલ ટુ સ્ટાર્ટ કરીશું કે અડવાન્સ ઇંગ્લિશ તો એમાં તમને ખૂબ સારો એવો ફાયદો રહેશે ફોર એક્ઝામ્પલ આપણે બિલ્ડિંગ બાંધવી છે તો પહેલાં તેના પાયા પાકા કરવા પડે કે જેથી આપણને આગળ જતાં જો પાયા આપણા પાકા હોય તો આપણે બિલ્ડિંગ આ ખૂબ સારી એવી ટકે ઓકે તો એ રીતે ઇંગ્લિશનું પણ એવું છે જો તમારું બેઝિક કમ્પ્લીટ હોય તો તમને એડવાન્સમાં પ્રોબ્લેમ આવતી નથી સો મિત્રો મારી તમને વિનંતી છે કે આ વિડીયો વધુને વધુ શેર કરજો તો હવે આપણે આપણા ટૉપિક પર જઈશું જે આપણું ફર્સ્ટ આપણી અનુક્રમણિકાનો પહેલો ટૉપિક છે સબ્જેક્ટ તે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કે તો શીખીશું

અમે ઓકે હું અને મારા કરતાં વધારે હોય ત્યારે અમે તું ઓકે તમારા કરતાં વધારે હોય એટલે તમે તે તેઓ કે તો આ બધા આપણા ગુજરાતીના સબ્જેક્ટ છે ઓકે કરતા છે ગુજરાતીના કરતા તો તે રીતે અંગ્રેજીના પણ કરતા આવે ઓકે તેની વગર તે ઇંગ્લિશ લેંગ્વેજ અધૂરી છે ઓકે તો આપણે ઇંગ્લિશ લેંગ્વેજના કરતા તે શીખવાના છે કે તો ફસ્ટ ઓફ ઓલ આપણે તેનો યુઝ એટલે કે ઉપયોગ શીખી લે ક્રિયા કરનાર કે ક્રિયા કરનાર વ્યક્તિઓ એટલે કે કરતા ઓકે સો મિત્રો જરૂરથી તમે આ બધું નોટ ડાઉન કરતા રહેજો આપણો આજનો ટોપિક છે જો તમને બરાબર કમ્પ્લીટ આવડી ગયો તો તમને આગળના ટોપિકમાં કન્ફ્યુઝન થશે નહીં ઓકે સો જોઈશું ઇંગ્લિશ લેંગ્વેજના કરતા સિંગ્યુલર એટલે કે એક વચનના કરતા પ્લુરલ એટલે કે બહુ વચનના ઓકે તેમાં એમાં ફર્સ્ટ આય એટલે હું કે વી એટલે પ્લુરલમાં અમે છે ને અહીંયા આપણે એક બતાવ્યું છે અને અહીંયા આપણે બે અથવા તો બે કરતાં વધારે પણ હોઈ શકે યુ એટલે તું અને યુ એટલે તમે તો આપણે યુ યાદ રાખવાનું છે કે યુમાં તું પણ થશે અને નો મિનિંગ તમે પણ થશે કે શું જોઈશું નેક્સ્ટ હી એટલે તે પણ આપણે તે ખાસ યાદ રાખવાનું છે કે આપણે બોય માટે જ કે મેન બોય માટે જ યુઝ કરવાનું છે શી એટલે ગર્લ ઓકે તે આપણે લેડી એન્ડ ગર્લ એટલે કે છોકરી માટે યુઝ કરવાનું છે ઓકે અને ઇટ ઈટમાં આવશે નોન લિવિંગ થિંગ્સ એટલે કે નિર્જીવ વસ્તુ પશુ પંખી પ્રાણી કે એ બધા માટે આપણે ઈટ યુઝ કરીશું કે ઈટ એટલે પણ થશે તે કે અને આ ત્રણે ત્રણનું બહુવચન હી શી અને ઈટ ઓકે આ ત્રણે ત્રણનું બહુવચન થઈ જશે ધ્યેય કે તેઓ કે હવે અહીંયા આપણે જ્યારે પણ વાક્ય બનાવીશું ને નેક્સ્ટ ટોપિક શીખતા જઈશું ત્યારે આપણે હીથી વાક્ય બનાવીશું ત્યારે એક કરતાં વધારે છોકરાઓ હોય ત્યારે આપણે ધે યુઝ કરીશું શી એટલે કે ગર્લ એક કરતાં વધારે છોકરીઓ હોય ત્યારે આપણે ધ્યેય યુઝ કરીશું ઈટ ઓકે હવે આપણે અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ કે આ ગાય છે ઓકે ગાયનું કોઈ આપણે સેન્ટન્સ વાક્ય બનાવ્યું છે ત્યારે બે કરતાં વધારે હોય એક કરતાં વધારે હોય ત્યારે આપણે ધ્યેય યુઝ કરીશું ઓકે સો માય ફ્રેન્ડ તમને સબ્જેક્ટ વિશે બરાબર ખ્યાલ આવી ગયો હશે સો મિત્રો જરૂરથી નોટડાઉન કરીને રાખજો અને આપણા લેવલ વનમાં આપણે સેકન્ડ ટોપિક કે આપણો સેકન્ડ ટોપિક છે આર્ટિકલ કે આર્ટિકલ આપણે શીખવાના છે તો તે પહેલાં તમે આ ટોપિક લખીને રાખો અને નાઉના પ્રકારો કે જુદા જુદા નામોના પ્રકારો તે ટૉપિકની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે કે તે વિડીયો જરૂરથી જોઈ લેજો અને જરૂરથી તમે તમારા નોટબુકમાં લખી લેજો સો મિત્રો હવે આપણે મળીશું આર્ટિકલ શીખવાના નેક્સ્ટ વિડીયોમાં Okay, my dear friend, thank you for watching and bye bye.